નમસ્તે મિત્રો, વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ અને આજના વિડીયોની અંદર આપણે એક ફૂલ વિશેની એટલે કે એક વેલ વિશેની માહિતી છે અને આ જે વેલ છે એ માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને એની અંદર આપણે જો કોઈને અનિંદ્રાની તકલીફ હોય, ચિંતામાં ઘટાડો કરવો હોય, ધ્યાનની અંદર ખામી હોય અને હાઈપર એક્ટિવિટીની સારવાર માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે. એટલે આ વનસ્પતિ બાબતની આપણે જો વાત કરતા, આ વનસ્પતિને આપણે ગુજરાતીમાં કૃષ્ણકમળ તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ વેલને કૌરવ પાંડવ વેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વેલનું આપણે અંગ્રેજીની અંદર જોઈએ તો પેશન ફ્લાવર તરીકે આને ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ પેસીફ્લોરા તરીકે ઓળખવામાં આવે છે અને આ વનસ્પતિને હિન્દીમાં રાખી ફ્લાવર એટલે કે આ જે વનસ્પતિ છે એનું ફૂલ એકદમ આપણે જે પહેલાં મોટી રાખડી આવતી એના જેવું લાગતું હોવાથી આને રાખી ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત ગુજરાતીમાં આને કૌરવ પાંડવ વેલ એટલા માટે ઓળખવામાં આવે છે કે તમે ફૂલની અંદર તમે જોશો તો વચ્ચેના ભાગની અંદર જે સેન્ટરનો ભાગ છે એમાં શ્રી કૃષ્ણનો તરીકે ઓળખવામાં આવે છે અને ઉપર જે ત્રણ લાઇન જે ગયેલી છે એની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તે ઉપરાંત એની ફરતી બાજુમાં પાંચ પાંડવો આવશે અને જે ફરતી કિનારી જે છે ફૂલની કિનારી છે એ ભાગની અંદર કૌરવ એટલે કે આખું જે મહાભારત છે એનું આખો આખે આખો જે પરિચય આ ફૂલ દ્વારા કરવામાં આવેલો છે. તો આ કૃષ્ણકમળ જે ફૂલ છે એ ખૂબ જ મહત્ત્વનું અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે અને આ જે કૃષ્ણકમળ જે ફૂલ છે એનો ઉપયોગ ખોરાક અને પીણાની અંદર એના ફૂલનો અર્ક એટલે કે સુગંધ માટે ઉમેરવામાં આવતો જોવા મળે છે. તો કૃષ્ણકમળ વેલના આપણે ફાયદા જોતા પહેલાં, જો મિત્રો આ વિડીયો જોવામાં પ્રથમવાર આવ્યા હોય અને પ્રથમવાર જો અમારી ચેનલની મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં. તો હવે આપણે કૃષ્ણકમળ વેલ છે એની આપણે ફાયદા બાબતની વાત કરીએ તો અનિંદ્રાની અંદર જો કોઈને ઊંઘ ના આવતી હોય તો આ કૃષ્ણકમળ જે ફૂલ છે એનો ઉપયોગ કરવાથી સારી એવી ઊંઘ આવે છે. તે ઉપરાંત ચિંતા જો ખૂબ જ ચિંતા થતી હોય તેના માટે પણ આ ઉપયોગી છે. તો ધ્યાન અને હાયર એક્ટિવિટી માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે. તે ઉપરાંત કૃષ્ણકમળ છે એની આપણે જે ફૂલ છે એને ત્વચા ઉપર સીધી રીતે જો લગાડવામાં આવે તો કોઈ ઘા થયો હોય, ખંજવાળ આવતી હોય, સોજો હોય કે બળતરા થતી હોય ત્યાં કૃષ્ણકમળને એનો જે લેપ બનાવી અને લગાડવામાં આવે તો ફાયદો થાય છે. પરંતુ આ વનસ્પતિ જેટલી ઉપયોગી છે તે જ પ્રમાણે નુકસાન પણ કરતી જોવા મળે છે એટલે કે ચાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આથી આપણે ચાવચેતી બાબતની જો વાત કરીએ તો જો કોઈ ગર્ભવતી સ્ત્રી કે સ્તનપાન કરાવતી સ્ત્રી હોય તો કૃષ્ણકમળનો ઉપયોગ કરતાં પહેલાં ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે. જો તમારે કોઈ અન્ય દવાઓ લેવાની ચાલુ હોય ત્યારે પણ આ કૃષ્ણકમળનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમને કૃષ્ણકમળના કોઈ પદાર્થ કે અન્ય કોઈ દવાથી એલર્જી હોય ત્યારે પણ આનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમને કોઈ અન્ય રોગો અથવા તો તબીબી સારી ના હોય, તબિયત જો સારી ના હોય ત્યારે પણ કૃષ્ણકમળનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કૃષ્ણકમળના ગેરફાયદાઓ બાબતની આપણે જો વાત કરીએ તો કૃષ્ણકમળનો જે ઉપયોગ છે એ મધ્યમ માત્રામાં કરવામાં આવે તો ફાયદોકારક છે, પરંતુ જો વધારે પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો નુકસાન પણ થાય છે એટલે કે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જે આ કૃષ્ણકમળના જે આપણે ફૂલ છે એનો અર્ક છે વધુ માત્રામાં એટલે કે 3.5 ગ્રામથી વધુ અને 2 દિવસ સુધી સતત લેવામાં આવે તો આ નુકસાન થાય છે. હવે આપણે બાળકો માટે આ 6 વર્ષથી નીચેના જે બાળકો છે એનો ઉપયોગ ન કરવો જોઈએ અને 6 થી 13 વર્ષના જે બાળકો છે, 6 થી વધારે વર્ષ હોય અને 13 વર્ષ સુધી ન હોય તેનો ઉપયોગ ડૉક્ટરની સલાહ લીધા વગર કરવો જોઈએ નહીં. તેના કારણે અસર જો કૃષ્ણકમળનો વધારે પડતો જો ઉપયોગ કરવામાં આવે તો બિનજરૂરી મૂંઝવણની તકલીફ ઊભી થાય તેવા સંજોગો જોવા મળે છે. તે ઉપરાંત વધારે પડતી ઊંઘ આવે એવી પણ સમસ્યા થવાની શક્યતા છે.
આ ઉપરાંત કૃષ્ણકમળ જે બનાવટ છે એ કેટલા કેટલા સ્વરૂપમાં બનાવવામાં આવે છે તે બાબતની વાત કરીએ તો કેપ્સ્યુલમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે અને ટેબ્લેટ પણ એમની બનાવવામાં આવે છે તે ઉપરાંત તેલ પણ બનાવવામાં આવે છે અને તે ઉપરાંત સીધે સીધા ફૂલનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે બજારમાં મળતું આપણને જોવા મળે છે તો આ કૃષ્ણકમળ છે એ ખૂબ જ મહત્વની આયુર્વેદિક વનસ્પતિ છે પરંતુ તેનો ઉપયોગ જે છે એ ચિકિત્સકની સલાહ લીધા વગર કરવો જોઈએ નહીં અને આ જે આ ફૂલ છે એ ખૂબ જ સુંદર ફૂલ છે અને આપણે જોતા જ અને આપણે લોભાઈ જઈએ અને આપણને બાજુમાં જઈ અને જોવાનું મન થાય એવું ફૂલ છે અને ખૂબ જ મહત્ત્વનું છે અને આના ઉપયોગો પણ છે અને એના ગેરફાયદાઓ પણ જોવા મળે છે આથી એનું આનો આપણે કૃષ્ણકમળ જે છે ને ઉપયોગ કરતાં પહેલાં ચિકિત્સકની આપણે સલાહ લેવી જરૂરી છે કારણ કે એની આડઅસર જોવા મળે છે જો મિત્રો આ વિડીયો જોવામાં પ્રથમવાર હોય અને અમારી ચેનલની જો પ્રથમવાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દેવામાં આવેલું છે તે દબી દેજો અને આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત